કેમ છો મિત્રો? વંદે માતરમ, મજામાં. હવે આપણે આગળ આજે સંબંધ અને વિધેયમાં એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છે, અને ટોપિક છે યુગ્મ અને અયુગ્મ વિધેય. આપણને ખ્યાલ કેમ આવે કે આપેલ વિધેય યુગ્મ છે કે અયુગ્મ, બરાબર? એ આપણે જોઈશું, કારણ કે આગળ ઘણા બધા ચેપ્ટરોમાં બહુ ઉપયોગી છે. તમે નિયત સંકલનમાં પણ એનો ઉપયોગ જોશો અને જોયો હશે, બરાબર છે? તો આપણે યુગ્મ અને અયુગ્મ વિધેય કોને કહેવાય અને કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ યુગ્મ છે અને આ અયુગ્મ વિધેય છે તે જોઈએ. તો ધારો કે f from r થી r માટે ફોર ઓલ x belongs to r, કોઈ પણ વિધેય હોય તેના પ્રદેશમાંથી હું કોઈ પણ સંખ્યા લઉં x, તેના માટે જો f of minus x equal to f of x થાય, f of minus x equal to f of x થાય તો શું કહેવાય? એ વિધેય યુગ્મ વિધેય છે. અને જો f of minus x equal to minus f of x થાય, આ બે ખાસ યાદ રાખવાનું, f of minus x equal to f of x અને f of minus x equal to f of માઇનસ એફ ઓફ એક્સ, આ બે વસ્તુ ધ્યાન રાખવા. બંનેનું LHS એક સરખું છે, f ઓફ માઇનસ એક્સ. મતલબ કોઈ પણ વિધેય યુગ્મ કે અયુગ્મ આપણે ચકાસવું હોય તો પહેલા શું કરવાનું? f ઓફ માઇનસ એક્સ. આપણી પાસે f ઓફ એક્સ આપ્યું હોય તો f ઓફ માઇનસ એક્સ થી શરૂ કરવાનું. મતલબમાં જે આપણને વિધેય આપ્યો છે એમાં જે ચલ છે x, એ x ની જગ્યા ઉપર માઇનસ એક્સ મૂકવાનું, ખાલી બીજું કઈ કરવાનું નહીં, x ની જગ્યા ઉપર માઇનસ એક્સ. જો એવું કરવાથી f ઓફ x થાય, મતલબ f ઓફ માઇનસ x અને f ઓફ x આ બંનેનું મૂલ્ય જો સરખું થાય તો જે વિધેય છે એ યુગ્મ વિધેય કહેવાય. ધારો કે આપણે લઈએ કોઈ વિધેય x સ્ક્વેર, તમે x ની જગ્યા ઉપર માઇનસ x મૂકો તો શું થાય? માઇનસ x હોલ સ્ક્વેર, મતલબ આ x સ્ક્વેર, એના જ વિધેય આવી ગયું. મતલબ f ઓફ માઇનસ x તે f કે f ઓફ x એ x સ્ક્વેર માટે બંને ઇક્વલ થાય છે, તો x સ્ક્વેર એ શું કહેવાય? યુગ્મ વિધેય. એ જ રીતે ધારો કે આપણે એક્સ ક્યુબ લઈએ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ, તો એફ ઓફ માઇનસ એક્સ શું થાય? માઇનસ એક્સ હોલ ક્યુબ, મતલબ માઇનસ એક્સ ક્યુબ એટલે માઇનસ એફ ઓફ એક્સ. તો શું થયું? એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ એફ ઓફ એક્સ. તો આ એક્સ ક્યુબ એ શું કહેવાય? અયુગ્મ વિધેય. એટલે બહુ ક્લિયર છે, આપણે એફ ઓફ માઇનસ એક્સ થી આપણે વધવાનું. જો સાદરૂપ આપતા એફ ઓફ એક્સ આવી જાય તો કહેવાય એ યુગ્મ, અને જો માઇનસ એફ ઓફ એક્સ આવે તો કહેવાય અયુગ્મ. સિમ્પલ યાદ રાખવા માટે જો કોઈ ટ્રીક વિચારી હોય તો એફ ઓફ માઇનસ એક્સ થી સાદરૂપ આપવાથી જો માઇનસ એફ ઓફ, સોરી, એફ ઓફ એક્સ, મતલબ માઇનસ ચિહ્ન ગુમ થઈ જાય, માઇનસ ચિહ્ન ગુમ થઈ જાય તો શું કહેવાય? યુગ્મ. જો માઇનસ ચિહ્ન બહાર આવી જાય, એફ ઓફ માઇનસ એક્સ માં માઇનસ ચિહ્ન બહાર આવી જાય તો શું કહેવાય? અયુગ્મ વિધેય. માઇનસ ચિહ્ન ગુમ તો યુગ્મ, અને માઇનસ ચિહ્ન બહાર આવી જાય તો અયુગ્મ. ખ્યાલ આવશે યુગ્મ અને અયુગ્મ વિધેયમાં? આપણે થોડાક એક્ઝામ્પલ જોઈશું, પણ એમાં થોડુંક વિચારવું પડીએ. ધારો કે બે યુગ્મ વિધેયો લઈએ, બે યુગ્મ વિધેય, તો એનો ગુણાકાર એ પણ યુગ્મ થાય. તો બે યુગ્મ વિધેયનો ગુણાકાર, સરવાળો કે ભાગાકાર આ ત્રણમાંથી કોઈ પણ હશે તો એ હંમેશા કેવો હશે? યુગ્મ, બરાબર? તમે બાદબાકી બે યુગ્મ વિધેયની બાદબાકી કરો તો એ પણ શું આવશે? યુગ્મ. ધારો કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ટુ ફોર, તમે અહીંયા બાદબાકી પણ લખી શકો છો, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ટુ ફોર. તમે એફ ઓફ માઇનસ એક્સ વિચારો તો માઇનસ એક્સ હોલ સ્ક્વેર માઇનસ માઇનસ એક્સ હોલ ઇઝ ટુ ફોર, મતલબ એ થયું એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ટુ ફોર. તો બાદબાકી બે યુગ્મ વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે હોય તે, પણ એ વિધેય કેવું થાય? પોતે બે વિધેયનો ગુણાકાર, બાદબાકી, સરવાળો, બાદબાકી, ભાગાકાર જે હોય તે, એ વિધેય પોતે કેવું હોય? યુગ્મ થાય. તો બે વિધેય કેવા હોવા જોઈએ? યુગ્મ, બરાબર? એ જ રીતે ધારો કેવું વિચારો કે એક યુગ્મ વિધેય છે અને એક અયુગ્મ વિધેય છે, એક યુગ્મ વિધેય છે અને એક અયુગ્મ વિધેય છે, તો એનો ગુણાકાર શું થાય? અયુગ્મ. એનો ભાગાકાર શું થાય? અયુગ્મ. તેનો સરવાળો કે બાદબાકી એ આપણે નક્કી કરી શકતા નથી. મિત્રો, એવું જરૂરી નથી કે કોઈ પણ વિધેય યુગ્મ કે અયુગ્મ હોય જ. અમુક એવા પણ વિધેય છે કે જે યુગ્મ કે અયુગ્મ આપણે નક્કી કરી શકતા નથી, બરાબર છે? તો એ જોઈશું આપણે એક્ઝામ્પલમાં, પણ આ થોડુંક તમારી જાણકારી માટે આપણે હવે એના એક્ઝામ્પલ જોઈએ. તો નીચેના વિધેય યુગ્મ કે અયુગ્મ છે તે ચકાસીએ. તો પહેલું, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વન. તો શું કરવાનું? આપણે એફ ઓફ માઇનસ એક્સ થી શરૂ કરવાનું, બહુ સિમ્પલ છે. એફ ઓફ માઇનસ એક્સ થી શરૂ કરો તો એફ ઓફ માઇનસ એક્સ શું થાય? લોગ ઓફ માઇનસ એક્સ પ્લસ રૂટ ઓફ, અહીંયા એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેર માં માઇનસ એક્સ હોલ સ્ક્વેર લખવાની જરૂર ખરી, સ્ક્વેર હોવાથી એને એમને રાખ્યું છે,
एक्स स्क्वायर प्लस वन। अब आने शू लखा है आ लॉग ऑफ माइनस एक्स प्लस रूट ऑफ एक्स स्क्वायर प्लस वन, आने हम लखा है लॉग ऑफ रूट एक्स स्क्वायर प्लस वन माइनस एक्स, आने उल्टा दिए जो ये उल्टा भी है तो एनी अनुबद्ध कर्णी मारे लेनी छे लॉग नी अंदर छे तो लॉग ऑफ चौरस काउंस मां रूट ऑफ एक्स स्क्वायर प्लस वन माइनस एक्स जेनी कर्णी रूट ऑफ एक्स स्क्वायर प्लस वन प्लस एक्स जो कर्णी वडे गुणीए छे तो आपणे भागवुं पण पड़शे तो छेद मां रूट ऑफ एक्स स्क्वायर प्लस वन प्लस एक्स। हम आनो मल्टीप्लाय से भेजो आ रूट छे ए निकली जाय मतलब एक्स स्क्वायर प्लस वन અને આ માઇનસ એક્સ સ્ક્વેર એટલે લોગ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ એક્સ સ્ક્વેર છેદ તો એમ નામ રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ એક્સ ઉપર એક્સ સ્ક્વેર એટલે કેન્સલ વન અપોન વધ્યું તો લોગ ઓફ વન અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ એક્સ આ વન અપોન જે છે એટલે લોગ ના ગુણધર્મ પરથી આમ લખાય માઇનસ લોગ ઓફ એક્સ રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ એક્સ માઇનસ લોગ રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ એક્સ આ તો આપણું કીધું છે तो आ शू थी माइनस एफ ऑफ एक्स आप शुरू कर एफ ऑफ माइनस एक्स थी शू माइनस एफ ऑफ एक्स मतलब माइनस चिन्ह बार आ गए बट विधि क्यों कहवा अयुग्म तो कही सकते एफ ऑफ एक्स ए अयुग्म विधि है मित्रों आ रीत बहुत सीम्पल है आ टॉपिक एफ ऑफ एक्स जो आप एफ ऑफ माइनस एक्स शुरू करो और सादरूप आप सादरूप केव आप विधेय आप विधेय ला प्रयत्न करवा बराबर जो विधेय लावता माइनस गुम थी जाए तो युग्म माइनस आगे आ जाए तो अयुग्म बहुत सीम्पल है बराबर। नेक्स्ट दाखलो जुए आप एफ ऑफ एक्स इक्वल टू कॉस एक्स ना छेद में पूर्णांक भाग टू एक्स बाय पाई प्लस वन बाय टू। एक वस्तु क्लियर है मित्रों ऊपर कॉस एक्स है तो कॉस एक्स तो युग्म है ये तो क्लियर वस्तु है एफ ऑफ पाई करो तो माइनस वन एफ ऑफ माइनस पाई करो तो माइनस वन पाई हो माइनस पाई हो मूल्य माइनस वन आए थे तो कॉस तो केव कहवा युग्म आम पर तब अग्यार त्रिकोण मित्र विधेय चेप्टर है ते आ जोई गया कि साइन कोसेक टेन और कॉट आ चार विधेय के अयुग्म कॉस और सेक आ विधेय के युग्म ते जी गया ना ओके तो कॉस तो युग्म विधेय छे आप जो छेद में एक्स की जगह माइनस एक्स करी तो शू कहो पूर्णांक भाग में माइनस टू एक्स बाय पाई प्लस हाफ और आज है मित्रों ये समझता पहला आप एक काम करिए आप पूर्णांक भाग में माइनस टू पॉइंट थ्री मेलव पूर्णांक भाग में माइनस टू पॉइंट थ्री तो एने जवाब तो माइनस थ्री आरो कि पूर्णांक भाग में माइनस टू पॉइंट थ्री मैं मार माइनस बार लेव है कॉमन तो मारे शू करव तो माइनस पूर्णांक भाग में टू पॉइंट थ्री माइनस पार ले पर छेले शू करवा माइनस वन करवा शू करवा माइनस वन आप चेक करो पूर्णांक भाग में माइनस टू पॉइंट थ्री इज इक्वल टू माइनस पूर्णांक भाग में टू पॉइंट थ्री और छेले माइनस वन तो माइनस आ टू पॉइंट थ्री नो पूर्णांक भाग टू एट माइनस टू और छेले माइनस वन एट माइनस टू माइनस वन माइनस थ्री और आम पर पूर्णांक भाग में माइनस टू पॉइंट थ्री नो पूर्णांक भाग शू आए माइनस थ्री पूर्णांक भाग में जो तमारे माइनस चिन्ह बार लेव हो तो लई सको पर छेले शू करव पड़े माइनस वन आ भूलाय नहीं तो मैं शू कर माइनस चिन्ह कॉमन लीध माइनस वन हाफ तो आ शू थी जाए माइनस हाफ तो आ माइनस हाफ और माइनस तो माइनस कॉमन तो पूर्णांक भाग में टू एक्स बाय पाई माइनस हाफ की जगह प्लस हाफ तो आ तो आप विधेय आई गयु तो तब जो सको मैं एफ ऑफ माइनस एक्स करता माइनस एफ ऑफ एक्स आई गयु बटलो में छेद केव अयुग्म अंश युग्म छेद अयुग्म तो आखो विधेय केव अयुग्म आती कही सकते एफ ए अयुग्म विधेय है। आपणे हमणां कीधुं कि जो कोई बे विधेय में एक युग्म अने एक अयुग्म होय तो तेनो गुणाकार के भागाकार अयुग्म ज थाय सरवाळा बादबाकी में आपणे नक्की करी शकता नथी ए आपणे हमणां जोईशुं। आ तमे जोई चेक कर लीधुं कि एक युग्म अने एक अयुग्म होय तो गुणाकार के भागाकार हमेशा शू थाय अयुग्म बराबर। आगे जुए एफ ऑफ एक्स इक्वल टू एक्स इंटू ए रेस टू एक्स प्लस वन अपॉन ए रेस टू एक्स माइनस वन आ जो है तो आप एफ ऑफ माइनस एक्स शुरू करिए तो एफ ऑफ माइनस एक्स इक्वल टू आ माइनस एक्स बराबर अने ए रेस टू माइनस एक्स प्लस वन छेद में ए रेस टू माइनस एक्स माइनस वन। मित्रों हवे आ जे छे ए रेस टू माइनस एक्स
એને 1 અપોન a રેસ ટુ x લખાય અને એને 1 અપોન a રેસ ટુ x લખી આપણે લસા લઈ લઈએ તો શું થાય તો આ માઈનસ x એમને અહીંયા 1 પ્લસ a રેસ ટુ x છેદમાં 1 માઈનસ a રેસ ટુ x હવે આ જે આપણું વિધેય બેઠું લાવવું હોય તો આ જે પદ છે છેદ અંશ તો કોઈ પ્રશ્ન નથી a રેસ ટુ x પ્લસ 1 કરો કે 1 પ્લસ a રેસ ટુ x કે બધું એક જ છે પણ છેદમાં છેદમાં આ પદ મારે જો અહીંયા લાવવું હોય તો છેદમાંથી માઈનસ કોમન લઈ લો છેદમાંથી માઈનસ કોમન લો તો આગળ માઈનસ છે આ કોમન માઈનસ બીજું આવશે તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ મતલબમાં શું થાય જો x ઇન્ટુ a રેસ ટુ x પ્લસ 1 છેદમાં a રેસ ટુ x માઈનસ 1 આ તો આપણું વિધેય છે છે ને વિધેય તો શું લખાય ઇઝ ઇક્વલ ટુ f ઓફ x મતલબ શું થયો f ઓફ માઈનસ x ઇક્વલ ટુ f ઓફ x તો f ઓફ x કે શું કહેવાય યુગ્મ વિધેય નેક્સ્ટ f ઓફ x ઇક્વલ log ઓફ 1 માઈનસ x અપોન 1 પ્લસ x x ઇઝ ઇક્વલ માઈનસ x મતલબમાં f ઓફ માઈનસ x ઇક્વલ ટુ log ઓફ 1 પ્લસ x કારણ કે x ઇઝ ઇક્વલ માઈનસ x મૂકો તો ઉપર માઈનસ માઈનસ પ્લસ અને નીચે માઈનસ થઈ જશે એટલે 1 પ્લસ x છેદમાં 1 માઈનસ x હવે આ x ની જગ્યા ઉપર માઈનસ x મૂકતા આવું વિધેય આપણને મળ્યું હવે જો આપણને રકમમાં જે વિધેય આપ્યું હોય તે લાવવું હોય તો લોગના ગુણધર્મ પ્રમાણે જો આને હું ઉલટાવું તો આગળમાં શું કરવું પડે માઈનસ કેમ માઈનસ એ સમજી જો આ જે છે 1 પ્લસ x છેદમાં 1 માઈનસ x આ નામ લખાય 1 માઈનસ x છેદમાં 1 પ્લસ x હોલ રેસ ટુ માઈનસ 1 વેસ્ટ કઈ રેસ ટુ માઈનસ 1 કરી શકાય પણ લોગ છે એટલે માઈનસ ક્યાં આવી જાય આગળ આગળ માઇનસ લોગ ઓફ 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ આ આપણું વિધેય આવી ગયું મતલબ શું થયું આ માઇનસ એફ ઓફ એક્સ આથી આપણે શું કહી શકીએ એફ ઓફ એક્સ એ અયુગ્મ વિધેય છે નેક્સ્ટ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ જોજો આ સાઇન એક્સ અયુગ્મ અને કોસ એક્સ યુગ્મ તો આ બે એક યુગ્મ અને એક અયુગ્મ વિધેય નો સરવાળો થયો તમે આ રીતે બાકી પણ ખીચાઈ શકો છો તો આપણે ચેક કરીએ આ દાખલામાં શું થાય છે જો એફ ઓફ માઇનસ એક્સ આ સાઇન ઓફ માઇનસ એક્સ પ્લસ કોસ ઓફ માઇનસ એક્સ આમાં સાઇન અયુગ્મ એટલે માઇનસ 12 અને કોસ યુગ્મ એટલે માઇનસ ગુણ થઈ જાય તો શું થયું માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ હવે આમાં આપણે એવું તો શું કરીએ કે જેથી આ વિધેય આવે શક્ય જ નથી ગમે તે કરો માઇનસ કોમન લો તો પછી માઇનસ આવી જશે એટલે મેં લખ્યું શું લખ્યું જો ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઓર માઇનસ એફ ઓફ એક્સ આમાં ગમે તે કરો એફ ઓફ એક્સ કે માઇનસ એફ ઓફ એક્સ આપણને મળતું નથી એટલે શું લખી શકાય આથી એફ ઓફ એક્સ એ યુગ્મ કે અયુગ્મ વિધેય નથી એટલે મિત્રો આ રીતે આપણે યુગ્મ કે અયુગ્મ વિધેય ચેક કરી શકીએ છીએ અને બહુ સિમ્પલ છે એટલે આપણે વધારે એક્ઝામ્પલ આમાં લેતા નથી બરાબર આગળ જોઈએ હજી આમાં એક ટોપિક છે જોજો અને એ છે આવર્તીય વિધેય પુનરાવર્તિત વિધેય પીરિયોડિક ફંક્શન જેને કહેવાય પીરિયોડિક ફંક્શન આવર્તીય વિધેય શબ્દ વાપર્યો હોય અથવા પુનરાવર્તિત વિધેય આવો પણ શબ્દ વાપર્યો હશે પહેલા એ વ્યાખ્યા સમજીએ પછી જોઈએ એના વિશે ચર્ચા કરીએ જો વ્યાખ્યા શું કહે છે જો કોઈ વિધેય f ફ્રોમ x થી y કોઈ વિધેય આપણે આપ્યું હોય x થી y જેના માટે કોઈક t આ t તમને કોઈક મળે t પણ t કેવું જોજો ધન અને ન્યૂનતમ ધન અને ન્યૂનતમ ધન હોવું જોઈએ અને ન્યૂનતમ પણ હોવું જોઈએ આ બે હોય કે જેથી એવી કિંમત t ધન ન્યૂનતમ કિંમત મળે કે જેથી શું થાય f ઓફ x પ્લસ t ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ t ઇઝ ઇક્વલ ટુ f ઓફ x મતલબમાં જે વિધેય આપ્યું હોય એ વિધેયના ચલમાં જોજો વિધેયના ચલમાં તમે એવી કિંમત ઉમેરો કે જેથી વિધેયના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી જો છે ને f ઓફ x પ્લસ t મેં વિધેયમાં જે ચલ છે x એમાં t ઉમેર્યો પણ વિધેયનું મૂલ્ય એટલું ને એટલું જ રહી છે ઇક્વલ ટુ f ઓફ x તો આ તમે જે t ઉમેરેલો છે તો એ t ને શું કહેવાય f નું આવર્તમાન જેમ કે આપણે જોઈએ જો ધારો કે sin x છે sin x એક વિધેય છે તો sin x માં x માં આપણે શું ઉમેરીએ કે વિધેય a ના રિપીટ થાય તો તમે x માં 0 ઉમેરો x + 0 તો sin x sin x + 2 π મતલબમાં sin 2 π + x એ પણ sin x sin x + 4 π એટલે કે sin 4 π + x એટલે કે sin x sin 6 π + x તો sin x sin - 2 π + x sin x sin - 4 π + x sin x
साइन माइनस सिक्स एक्स प्लस फाइव तो के साइन एक्स मतलब जो अपने साइन एक्स मा एक्स मा शू उमेरी छे एक्स मा अपने जीरो टू पाय फोर पाय सिक्स पाय माइनस टू पाय माइनस फोर पाय माइनस सिक्स पाय आ बधु उमेरी तो साइन नु मूल्य एना एज रही छे साइन एक्स पण आमा धन अने न्यूनतम कयु तो के टू पाय तो साइन नु आवर्तन शू थयु टू पाय ए ज रीते कोस मा तमे विचारी सको छो टू पाय जो साइन नो पुनरावर्तित मूल्य 2 पाई होय तो सीधी बात छे कोसेक नो पण पुनरावर्तित मूल्य 2 पाई होय ए जते जो कोस नो पुनरावर्तित मूल्य 2 पाई होय तो सेक नो पण पुनरावर्तित मूल्य 2 पाई होय और टेन और कॉट आमा तमे जोशो तो पाई आवशे टेन पाई प्लस एक्स तो के टेन एक्स थाय टेन टू पाई प्लस आवे तो टेन मां तमे एक्स मां शू उमेरी तो रिपीट थाय मूल्य टेन नो मूल्य पाछो एना ज आवे तो के पाई टू पाई थ्री पाई फोर पाई फाइव पाई डेश 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 जीरो माइनस पाय माइनस टू पाय माइनस थ्री पाय माइनस फोर पाय माइनस फाइव पाय डेश 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 आ बधी किंमत तमे टेन विधेय ना चल मां उमेरो तो विधेय टेन एक्स पाछू तमने मळे पण आमां धन न्यूनतम कयो तो के पाई तो टेन नो आवर्तमान पाय आ ज रीते जो टेन नो आवर्तमान पाय होय तो कॉट नो आवर्तमान पाय ज होय બરાબર છે એટલે મતલબ શું કે છે આવર્તમાન એટલે શું કે જે વિધેય તમને આપ્યો છે એના ચલમાં એવી બીજી કઈ સંખ્યા ઉમેરો છો કે જેથી વિધેય એ વિધેયનું મૂલ્ય હમણાં જે છે એનાય પાછું રિપીટ થાય એનાય પાછું રિપીટ થાય જેમ કે આપણે લઈએ તો સાઈન પાઈ બાય 4 સાઈન પાઈ બાય 4 શું થાય 1 / √2 ઓર સાઈન પાઈ બાય 4 માં એ પાઈ બાય 4 માં શું ઉમેરીએ તો પાછું મૂલ્ય 1 / √2 એટલે માં સાઈન વિધેયમાં જોજો સાઈન વિધેયમાં તમે કહેશો સાહેબ પાઈ બાય 4 ઉમેરો તો સાઈન સોરી પાઈ બાય 2 ઉમેરો તો સાઈન પાઈ બાય 2 + પાઈ બાય 4 શું થાય કોસ તો સાઈન 3 પાઈ બાય 4 તો સાઈન 3 પાઈ બાય 4 1 / √2 પણ મિત્રો એ સાઈન 3 પાઈ બાય 4 તમે એને શું લખી શકો પાછું f(x) લખી શકો એટલે સાઈન પાઈ બાય 4 લખી શકો એમ એ મૂલ્ય ભલે રિપીટ થાય સાઈન 3 પાઈ બાય 4 શું થાય જો તો પાઈ બાય 4 પાઈ બાય 2 ઉમેરશો તો વિધેય પાછું બદલાઈ જશે સાઈન નું સાઈન નહીં આવે કોસ છે ભલે મૂલ્ય ઇક્વલ થાય પણ કોસ પાઈ બાય 4 થઈ જાય મૂલ્ય બદલાશે વિધેય બદલાશે વિધેય નો બદલાવું જોઈએ વિધેય તો એના જ રહેવું જોઈએ f(x) + t = f(x) વિધેય એના જ રહેવું જોઈએ એટલે પાઈ બાય 2 3 પાઈ બાય 2 આવું કોઈ વસ્તુ ઉમેરવાનું નહીં તો સાઈન પાઈ બાય 4 માં હવે 2 પાઈ ઉમેરું તો શું થાય તો sin 2 pi plus pi by 4 sin 9 pi by 4 અને sin 9 pi by 4 1 / √2 થાય અને જ્યાં હતું ત્યાં જ મૂલ્ય આવશે પ્રથમ ચલમાં જ આવશે બરાબર છે એટલે sin માં આપણે 2 pi ઉમેરીએ તો મૂલ્ય રિપીટ થશે એટલે કે વિધેયમાં ચલમાં તમે એવું તો શું ઉમેરો છો કે જેથી તે વિધેયનું મૂલ્ય હતું એના એ જ આવે અને એ જ સ્થાન ઉપર તો એ જે આવશે જે તમે ઉમેરો છો એને શું કહેવાય આવર્તમાન બરાબર તો એવા થોડાક આવર્તમાન આપણે અહીંયા મેળવેલા છે તે જોઈએ જો sin x cos x sec x ને cos x એનું આવર્તમાન 2 પાઈ આપણે હમણાં જ વાત કરી એ જ રીતે tan x અને cot x એનું આવર્તમાન પાઈ એમાં આપણે પણ હમણાં વાત કરી હવે ધારો કે તમે આનો સ્ક્વેર કરો sin² cos² sec² cos² sin cos sec cos આ તમામ તમે જોશો તો આમાં તમે પાઈ ઉમેરો તો sin² પાઈ + x તો sin² x એમાં માઇનસ હોય કે પ્લસ હોય સ્ક્વેર હોવાથી એનો કોઈ મતલબ નથી તો એનું આવર્તમાન તમને શું મળશે પાઈ એનું આવર્તમાન શું મળશે પાઈ અને એક બીજું વસ્તુ છે અપૂર્ણાંક ભાગ અથવા x - પૂર્ણાંક ભાગ x એનું આવર્તમાન 1 થાય આ ખાસ તમારે ધ્યાન રાખવાનું બરાબર છે જોઈએ હવે આગળ જુઓ તો આવર્તમાનનું એક સૂત્ર છે કોઈ પણનું તમારે આવર્તમાન જો મેળવવું હોય તો ઇઝ ઇક્વલ ટુ એ જે વિધેય હોય એ વિધેયનું આવર્તમાન છેદમાં માનાંકમાં x નો સહગુણક માનાંકમાં x નો સહગુણક ધારો કે આપણે sin 2x નું આવર્તમાન મેળવવું છે sin 2x માં તો એ વિધેય કયું છે sin 2x ખૂણો પછી વિચારીએ પણ વિધેય કયું છે sin તો sin નું આવર્તમાન 2 પાઈ અને છેદમાં x નો સહગુણક શું હતો 2 તો છેદમાં 2 એ 2 પાઈ / 2 એટલે કે પાઈ તો sin 2x નું આવર્તમાન શું થશે પાઈ ધારો કે જે રીતે આપણે tan 3x નું આવર્તમાન મેળવવું છે tan 3x નું તો tan નું આવર્તમાન શું થાય તો કે પાઈ છેદમાં x નો સહગુણક 3 તો છેદમાં 3 લખો એટલે કે પાઈ / 3 તો tan 3x નું આવર્તમાન શું થશે પાઈ / 3 બરાબર છે આપણે જોઈએ આગળ હમણાં એક્ઝામ્પલ પણ તમે પહેલા આટલું લખી લો આગળ જોઈએ મિત્રો તો અહીંયા બહુ સરસ પ્રકારનો ટોપિક આગળ ચાલી રહ્યો છે તો એ જોઈએ તો જો નીચેના વિધેયનું આવર્તમાન મેળવો
पहलो छे f ऑफ x इक्वल टू tan 3x प्लस cos 5x जो बे विधेय नो सरवाळो बादबाकी गुणाकार भागाकार जे होय ते तो एमा शुं करवानुं तमाम नो पहला अलग अलग आवर्त मां गुणी लो जेम के अहीं tan 3x छे तो tan 3x नो आवर्त मां शुं थाय tan नो पाई छेद मां x नो सरवाळो थी ले पाई बाय 3 और पछी cos 5x छे तो cos नो 2 पाई छेद मां x नो सरवाळो 5 बाय 2 तो 2 ऊपर जाय तो 4 पाई बाय 5 तो आ रीते जेटला विधेय होय એ તમામનો તમારે અલગ અલગ આવર્તમાં મળ્યો હવે જે તમને અલગ અલગ આવર્તમાં મળેલા હોય એ તમામનો લસા એ શું થઈ જાય આપણો આપણને જે વિધેય આપેલું હોય એનું આવર્તમાન જેમ કે આનો મારે લસા મળ્યો સોરી આવર્તમાન મળ્યો હોય તો શું કરું જોજો f ઓફ x નું આવર્તમાન ઇક્વલ ટુ આ જે જવાબ છે પહેલું જે વિધેય છે એનું આવર્તમાન π/3 તો π/3 અને બીજો જે વિધેય છે cos 5x/2 એનું આવર્તમાન 4π/5 તે pi/3 અને 4π/5 એનો લસા હવે મિત્રો આવો કોઈ px/qx અને qx upon મતલબ આ રીતનો અંશ ને છેદવાળો કોઈ વિધેય આપો સંખ્યા આપી હોય પણ એનો જો લસા મેળવવો હોય તો બહુ સિમ્પલ ટ્રિક છે અંશ જે છે અંશ અંશનો લસા અને છેદનો ગુસા કરી નાખો એટલે કે pi અને 4π તો pi અને 4π નો લસા એટલે 4π અને છેદમાં 3 અને 5 3 અને 5 નો ગુસા એટલે 1 तो जवाब छे 4 पाई अपॉन 1 એટલે 4 पाई એ લખ્યું છે નોંધમાં કે px अपॉन qx અને rx अपॉन sx જો તમારે એનો લસા મેળવવો હોય તો જે અંશમાં છે એટલે કે px અને rx એનો શું લેવો પડે લસા અને જે છેદમાં છે qx અને sx એનો શું લેવો પડે ગુસા આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે તો એના આગળ જે દાખલા જો f(x) cosx / 1/x cosx નો આવર્ત પણ 2 पाई અને આનું આવર્તમાન 1 જોજો મિત્રો એક છે 2 પાઈ અને બીજું છે સંખ્યા તો આ રીતે કોઈ હોય તો તમે લસા મેળવી શકતા નથી 2 પાઈ અને 1 એનો લસા શક્ય નથી મતલબમાં આ જે વિધેય છે એ વિધેય ક્યારે x માં તમે ગમે તે ઉમેરશો ક્યારે વિધેયનું મૂલ્ય રિપીટ થવાનું નથી મતલબમાં એ એક એક સોરી આવર્તીય વિધેય નથી મિત્રો એક વસ્તુ અહીંયા તમને ખબર પડે કે ભાઈ જો કોઈ વિધેય આવર્તીય નથી તો એક એક કહેવાય કે ન કહેવાય કહી શકાય ને જો કોઈ વિધેય આવર્તીય નથી બદલામાં વિધેયનું મૂલ્ય પુનરાવર્તન થતું જ નથી જો પુનરાવર્તન થતું જ નથી તો એ એક એક વિધેય પણ કહી શકાય બરાબર આપણે આગળ જોઈએ જો બહુ મસ્ત બાબત છે sin x + tan x/2 + sin x/2² + tan x/2³ up to sin x / 2n - 1 + tan x / 2n આપણે બબેના ભાગ કરી દઈએ આ પહેલા દે sin x અને tan x/2 એનું આવર્તમાન જોઈએ પહેલા તો sin x નું આવર્તમાન 2π અને tan x/2 નું આવર્તમાન માં tan નું આવર્તમાન π અને છેદમાં x નો સરવાળો 1/2 એટલે કે π / 1/2 તો શું થઈ જાય 2π એટલે આનું આવર્તમાન 2π છે આનું આવર્તમાન 2π છે તો 2π અને 2π આનો લસા શું થાય 2π તો ટોટલ હું શું કહી શકું બંનેના સરવાળાનું આવર્તમાન 2π ખ્યાલ આવે છે એટલે મિત્રો કોઈ પણ વિધેયનો એક હોય કે 50 વિધેય હોય તેમનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે હોય તે એ જે આપેલું હોય તે જો તમારે એ આખા વિધેયનું આવર્તમાન મેળવવું હોય તો જેટલા વિધેયો આપેલા હોય તમામનું અલગ 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 આવર્તમાન મેળવો પહેલા અલગ અલગ આવર્તમાન મળે પછી જે આવર્તમાન તમને મળેલા હોય એ તમામ આવર્તમાનનો લસા એ ટોટલ વિધેયનો લસા થાય બરાબર તો અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલા બે વિધેયનું આવર્તમાન શું થયું 2 પાઈ હવે બીજા બે તો બીજા બે કયા છે sin x / 2 સ્ક્વેર + tan x / 2 ક્યુબ તો પહેલા sin x / 2 સ્ક્વેર આનું આવર્તમાન શું થાય તો કે sin નું 2 પાઈ અને છેદમાં x નો સહગુણક તો છેદમાં x નો સહગુણક કયો છે તો કે 1 / 2 સ્ક્વેર પર 2 પાઈ / 1 / 2 સ્ક્વેર તો છેદનો છેદ 2 સ્ક્વેર ક્યાં જાય ઉપર તે 2 સ્ક્વેર ઇન્ટુ 2 પાઈ મતલબ 2 ક્યુબ પાઈ આનું આવર્તમાન થશે 2 ક્યુબ પાઈ હવે tan x / 2 ક્યુબ તો tan નું આવર્તમાન પાઈ છેદમાં x નો સહગુણક તો છેદમાં આવશે 1 / 2 ક્યુબ એટલે કે પાઈ / 1 / 2 ક્યુબ તો 2 ક્યુબ છેદનો છેદ અંશમાં એટલે 2 ક્યુબ પાઈ એટલે આનું આવર્તમાન પણ 2 ક્યુબ પાઈ અને આનું આવર્તમાન પણ 2 ક્યુબ પાઈ તો ફાઇનલ બંને લસા 2 ક્યુબ પાઈ થવાનો છે એટલે બંનેના સરવાળાનું આવર્તમાન પણ 2 ક્યુબ પાઈ થાય પછી ડેશ 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 તો છેલ્લા બે તો છેલ્લા બે વિધેયનો આપણે આવર્તમાન ચેક કરી લઈએ તો sin x / 2n - 1
तो આનું આવર્તન તો sin નું આવર્તન 2 pi છેદમાં x નો સર્ગમૂળ તો 2 pi upon 1 upon 2 raised to n minus 1 તો 2 raised to n minus 1 છેદનો છેદ ક્યાં જશે અંશમાં તો શું થાય 2 raised to n minus 1 into 2 pi મતલબ 2 raised to n into pi એટલે આ sin x upon 2 raised to n minus 1 નું આવર્તન થશે 2 raised to n into pi એ જ રીતે tan x upon 2 raised to n તો tan નું આવર્તન pi છેદમાં x નો સર્ગમૂળ 1 upon 2 raised to n છેદનો છેદ ઉપર 2 raised to n into pi એટલે આનું આવર્તન પણ 2 raised to n upon pi આનું આવર્તન પણ 2 raised to n upon pi તો એના સરવાળામાં ટોટલ બંને લસાઅ શું થાય 2 raised to n upon pi હવે આખું જે વિધેય છે આખા વિધેયનું આવર્તન મેળવવું હોય તો અંદર જેટલા જેટલા વિધેય જેટલા જેટલા તમને આવર્તન મળે છે કયા આવર્તન મળે જો 2 pi 2 cube pi up to 2 raised to n pi તો ફાઇનલ આવર્તન જો તમારે મેળવવું હોય તો 2 pi 2 cube pi up to 2 raised to n pi આ ટોટલ નો તમારે લસાઅ મેળવવો પડે અને ટોટલ લસાઅ થશે 2 raised to n into pi બરાબર છે એટલે બહુ સરસ દાખલો છે ધ્યાનપૂર્વક સમજજો નેક્સ્ટ f of x = mod of sin x + mod of cos x મિત્રો એક બીજી રીત છે જો તમને આપેલ વિધેયમાં જે વિધેય છે એક ટોટલ બંને ધારો કે આમાં બે વિધેય છે mod of sin અને mod of cos આ mod of sin અને mod of cos જો બંને યુગ્મ હોય બંને કેવા હોય યુગ્મ તો આવર્તમાન મેળવવા માટેની એક બીજી રીત છે આવર્તમાન આપણે જે રીત છે તે જ પણ આખાના છેદમાં બે કરવાનું જો તમને ત્રણ વિધેય આપેલા હોય તો ત્રણે ત્રણ વિધેય ચેક કરો ત્રણે ત્રણ વિધેય યુગ્મ છે જો ત્રણે ત્રણ વિધેય યુગ્મ હોય તો આપણે રીતે જ આવર્તમાન મેળવવાનું પણ કરવાનું શું છેદમાં બે બરાબર આ ખાસ ધ્યાન રાખજો તો લખીશ અહીં મોડ ઓફ સાઇન એક્સ અને મોડ ઓફ કોસ બંને યુગ્મ છે તો તથા મોડ ઓફ સાઇન નો આવર્તન પાઈ આપણે જોયું અને મોડ ઓફ કોસ નો આવર્તન પણ પાઈ તો ટોટલ f ઓફ x નો આવર્તન શું થાય 1 upon 2 પછી આ પાઈ અને આ પાઈ બંને લસાઅ એ તો પાઈ જ થવાનું છે તો આ પાઈ એટલે પાઈ 2 એટલે પાઈ / 2 એટલે કોઈ પણ જેટલા વિધેય ધારો કે બે અહીંયા આવે છે અને જો બંને યુગ્મ હોય તો સિમ્પલ એટલે આપણી રીતે આવર્તન મેળવો પણ કરણ શું આગળ 1 / 2 છે ને આગળ 1 / 2 બરાબર તમે આટલું લખી લો હજી આગળ જોઈએ આપણે આગળ જોઈએ f ઓફ x = sin raised to 4 + cos raised to 4 તો અહીંયા પાછા બે રીતે sin raised to 4 અને cos raised to 4 બંને યુગ્મ થયા તો જો અહીં sin raised to 4 અને cos raised to 4 બંને યુગ્મ વિધેય છે તથા sin raised to 4 નું આવર્તન pi અને cos raised to 4 નું આવર્તન pi sin square નું આવર્તન pi હતું તો sin ની કોઈ પણ યુગ્મ ઘાત હોય એનું આવર્તન pi જ થાય કારણ કે sin cube sin નું આવર્તન 2 pi તો sin ની કોઈ પણ અયુગ્મ ઘાત નું આવર્તન પણ 2 pi બરાબર તો sin raised to 4 અને cos raised to 4 બંને નું આવર્તન pi તો ફાઇનલ ટોટલ વિધેય જે છે એનું આવર્તન શું થાય તો કે 1 / 2 પછી કૌંસમાં pi અને pi નો લસાઅ એટલે pi / 2 નેક્સ્ટ f of x = sin of sin pi x plus e raised to અપૂર્ણાંક ભાગમાં 3x આ જો જો પહેલા આપણે આનું આવર્તન મેળવીએ તો sin of sin pi x આપણે તો આ જો આ sin નો કોઈ મતલબ નથી આ જોવાનું છે x જેને લાગ્યો હોય તે જોવાનું x કોને લાગ્યો છે તો કે sin ને તો આ આનું આવર્તન મેળવો તો તો શું કરવાનું તો કે આનું 2 pi અને છેદમાં x નો સ્ક્વેર ગુણક pi એ 2 / 2 pi / pi અને pi / 2 મતલબ આનું આવર્તન થશે 2 બરાબર હવે e raised to અપૂર્ણાંક ભાગમાં 3 તો અપૂર્ણાંક ભાગમાં અહીંયા અપૂર્ણાંક ભાગમાં 3x છે અપૂર્ણાંક ભાગમાં x નું આવર્તન શું થાય તો કે 1 તો અપૂર્ણાંક ભાગમાં 3x એમાં અપૂર્ણાંક ભાગનું 1 અને x નો સહગુણક 3 તો છેદમાં એટલે 1 / 3 તો આ પણ સંખ્યા ના પણ સંખ્યા તો લસાઅ મળશે તો f ઓફ x નું આવર્તન 2 અને 1/3 નો લસાઅ શું થાય 2 આ ચેક કરો તો કેમ કે ચેક કરાય તો છેદમાં 1 વિચારો ઉપર છે 2 અને 1 તો 2 અને 1 નો લસાઅ 2 છેદમાં છે 1 અને 3 તો 1 અને 3 નો ગુસાઅ 1 એટલે 2 / 1 એટલે 2 આપણે આગળ જોયું ને આપણે આગળ જોયું તો px / px p / q અને r / s એમાં એનો લસાઅ મેળવવો હોય તો અંશમાં લસાઅ છેદમાં ગુસાઅ એ રીતથી તમે એનો લસાઅ મેળવી શકો છો એટલે આનું આવર્તન શું થશે 2 બરાબર નેક્સ્ટ cos of 3x - sin √3 pi x તો cos 3x નું આવર્તન 2 pi / 3 cos નું 2 pi છેદમાં x નો સ્ક્વેર ગુણ્યા 3 અને sin √3 pi x આનું આવર્તન sin નું 2 pi છેદમાં x નો સ્ક્વેર ગુણ્યા √3 pi તો pi / 2 / √3 જોજો
અહીંયા પાઈ વાળું પદ છે અને અહીંયા 2 / √3 છે એટલે આનો લસાઅ તમને મળશે નહીં તો f(x) નું આવર્તન 2π/3 એન્ડ 2/√3 નો લસાઅ જે શક્ય નથી મતલબમાં આપેલ જે વિધેય છે એ આવર્તીય વિધેય કહી શકાય નહીં તો આવર્તમાનના ત્રણ દાખલા હું તમને આપું છું જે તમે ટ્રાય કરજો તો પૂર્ણાંક ભાગમાં sin 3x જોજો પૂર્ણાંક ભાગમાં sin 3x + મોડ ઓફ cos 6x બીજો છે 3 sin πx/3 + 4 cos πx/4 અને ત્રીજો છે sin πx / n ફેક્ટોરિયલ + cos πx / n + 1 ફેક્ટોરિયલ તો આ ત્રણ પણ તમે ટ્રાય કરજો અહીંયા ટોટલ બે આપણે ટોપિક જોયા અને એક છે યુગ્મ અયુગ્મ વિધેય અને બીજો છે આવર્તીય વિધેય તો આ બધા ટોપિક અહીંયા આપણા ક્લિયર થાય બરાબર લખી લો આટલું હવે